તમે ક્યાં રોકાઈ ગયા? આવતા જ હશે મમ્મી, મેં મહેશ કાકાને ફોન તો કરી જ દીધો છે ને, અત્યારે તો એ ઘરે આવવા માટે નીકળી પણ ગયા હશે. શું વાત છે મમ્મ? આજે ઘણા દિવસો પછી તું આટલી બધી ખુશ દેખાય છે. ના ના, એવું કઈ નહીં, આ તો બસ એમાં એવું છે કે હું ને મમ્મી વાતો કરતા હતા તો વાતો કરતા કરતા મમ્મી ખુશ થઈ ગયા. અને સારું જ છે ને, બેસ્ટ ટાઈમને યાદ કરવાથી એક ક્ષણ પણ બેસ્ટ બની જાય છે. શું જોઈ રહ્યા છો? તમને અમારી સામે જોવાનો ટાઈમ મળી ગયો? આમ તો રોજ મીટિંગ 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 કરતા હોવ છો, તો આજે નથી જવાનું તમારે મીટિંગમાં? મતલબ મોડું થતું હશે ને તમારે મીટિંગમાં જવાનું? જાઉં છું, પણ વાત જ્યારે મોમની હોય છે ને ત્યારે હું ઓલવેઝ ફ્રી જ હોઉં છું. ઓકે, ઠીક છે, જાઓ. અને તમે મમ્મીની ચિંતા ના કરશો, અહીંયા હું છું ને મમ્મીનું ધ્યાન રાખવા માટે. એ જ તો ટેન્શન છે. શું બોલ્યા તમે? કઈ નહીં, હું મીટિંગ માટે નીકળું છું, બાય. મમ્મી તમે ચિંતા ના કરશો, પિન્ટુભાઈ જલ્દી મળી જશે. રાશી, મહેશભાઈ ક્યાં અટવાયા? ફોન કર રે એમને. ફોન કર્યો હતો, એ બસ આવતા જ હશે. રાશીની એક રિક્ષા ઓછી હતી કે બીજી રિક્ષા પણ આવી ગઈ? મને તો બીક છે કે રાશી આ ઘરને ધીરે ધીરે રિક્ષા સ્ટેન્ડ ના બનાવી દે. લો, આવી ગયા મહેશ કાકા. આવો આવો કાકા, બેસો. થેન્ક યુ મહેશભાઈ, તમે આવ્યા એ માટે. કાલે તમારી રિક્ષામાં મારો પિન્ટુ બેઠો હતો ને, એ ક્યાંથી બેઠો હતો અને ક્યાં તમે એને ઉતારેલો? તમે એને જોયો હશે ને, એ કેવો લાગે છે? એ બરાબર તો છે ને? કેવો લાગે છે કોને? માફ કરજો, હું કોઈ પિન્ટુને નથી ઓળખતો. મહેશ કાકા, મમ્મી કહેવા માંગે છે તમારી રિક્ષામાં એટલે મારી રંગલીમાં આજે કોઈ એવું પેસેન્જર બેઠું હતું જેની પાસે આ ફોટો હોય. ધ્યાનથી જોવા ફોટાને. એવું કોઈ વ્યક્તિ જેના હાથમાં ફોટો હોય? ના, મને કઈ યાદ નથી, પણ હા, એક ભાઈ જરૂર બેઠા હતા અને બહુ ચિંતામાં હતા. તો એ પિન્ટુ જ હશે. તમે મને મારા પિન્ટુ પાસે લઈ જઈ શકો? તમારી રિક્ષામાં એ બેઠો હતો તો એ ક્યાંથી બેઠો હતો અને ક્યાં ઉતર્યો હતો એ તો તમને ખબર હશે ને? રિક્ષામાંથી ઉતરીને પેસેન્જર ક્યાં જાય મને ક્યાંથી ખબર હોય? એમ નહીં, તમે એમનો ચહેરો તો ઓળખી શકો ને. જો એ અત્યારે તમારી સામે આવી જાય તો તમે એમને ઓળખી જાઓ? હા હા, હું ચોક્કસ ઓળખી શકું. મારે એમને રૂપિયા પણ આપવાના બાકી છે. એ બહુ ચિંતામાં હતા ને, એટલે ઉતાવળમાં મને પૈસા આપીને જતા રહ્યા અને છૂટા લેવા પણ ના રોકાણા. પહેલા જેવો જ છે મારો પિન્ટુ, સેજ પણ બદલાયો નથી. થેન્ક યુ સો મચ ભગવાન, આજે તો તારો આભાર માનું એટલો ઓછો છે. વરસાદના એંધાણ જોઈ મોર જેમ કળા કરીને નાચવા લાગે ને, એનાથી પણ વધારે આજે મારું મન ખુશીથી નાચી રહ્યું છે. બસ હવે એ વાત તો નક્કી થઈ જ ગઈ છે કે મારે મારા પિન્ટુને ક્યાંય દૂર શોધવા જવાની જરૂર નથી. મારો દીકરો મારાથી દૂર નથી ગયો, એ મારી નજીક જ છે. હવે એ મને જલ્દી જ મળી જશે ને હું એને જલ્દી શોધી લઈશ. ચાલો અત્યારે ને અત્યારે પિન્ટુને શોધવા જઈએ. મમ્મી નહીં, તમે એક દીકરાની ખુશીમાં બીજા દીકરાના ગુસ્સાને ભૂલી રહ્યા છો. જો આ વાતની ખબર એમને પડશે ને તો એ બહુ ગુસ્સે થશે. ફોટો શોધવો બહુ જરૂરી છે. એ ફોટો નહીં પણ મારો શ્વાસ છે. આ ફોટો ખોવાઈ કેવી રીતે ગયો? ઓ હલો, જોઈને તો ચાલ, ધ્યાન ક્યાં છે તારું? તમારા જેવા લોકોના કારણે જ એક્સિડન્ટ થાય છે ને વાંક કારવાળાનો આવે છે. હલો,
ચાલવાની જગ્યા રસ્તાની સાઈડમાં હોય છે, રસ્તાની વચ્ચે નહીં. આઈ એમ સો સોરી. આઈ નો મારી ભૂલ હતી. એકચ્યુઅલી હું કંઈક બીજા વિચારોમાં હતો, ધ્યાન મારું નહોતું. આઈ એમ સોરી, મારે તમને આ રીતે ના બોલવું જોઈએ. થોડું પાણી પી લો અને રિલેક્સ થઈ જાઓ. અરે ના ના, તમે મારા કારણે હેરાન ના થશો. આઈ એમ ઓકે, થેન્ક યુ. મારા કરતાં વધારે હેરાન તો તમે લાગો છો. એકચ્યુઅલી હું તમારી સિચ્યુએશનને સમજી જ ના શક્યો અને ઉપરથી તમને આટલું બધું બોલી ગયો. સો પ્લીઝ થોડું પાણી પી લો ભાઈ. હું શુભના ગુસ્સાને બરાબર જાણું છું અને એમાં જ્યારે એને ખબર પડશે કે પિન્ટુ આ જ શહેરમાં છે તો એના ગુસ્સાનો પાર નહીં રહે. પિન્ટુ અને શુભ સામ સામે આવશે ત્યારે શું થશે તો ભગવાન જ જાણે. Thank you so much, bhai. Ek minute. Rashi, મને ખુશીની સાથે ચિંતા છે કે પિન્ટુ મને પાછો મળશે કે કેમ. મમ્મી, ખોટી ચિંતા કરો છો તમે. મને વિશ્વાસ છે કે પિન્ટુ ભાઈ મળી જ જશે. બેટા, સોમનાથ દાદાએ તને સંકેત આપ્યા હતા ને કે પિન્ટુ બહુ જલ્દી પાછો મળી જશે. અને જો થયું પણ એવું જ કે તારી રિક્ષામાંથી આ ફોટો મળ્યો, એટલે મને લાગે છે કે ભગવાન તને જ નિમિત્ત બનાવવા માંગે છે પિન્ટુને આ ઘરમાં પાછો લાવવા માટે. તો બેટા એક કામ કર ને, તું જ પિન્ટુને શોધવાનું શરૂ કરી દે ને. તું શોધીશ ને તો પિન્ટુ જલ્દી મળી જશે. ચાલ તું શોધવા. મમ્મી મમ્મી, તમે ખોટી ઉતાવળ કરો છો. જો નિમિત કોઈ પણ બને, તમે અને પિન્ટુભાઈ મળી જાવ ને, એ જ અગત્યનું છે. તેમ છતાંય તું ચાલ. મમ્મી, શું થયું? એની પ્રોબ્લેમ? મમ્મી, હું છું ને, તમે ટેન્શન ના લેશો. પિન્ટુભાઈને શોધવામાં હું તમારી મદદ કરીશ. ટેન્શન ના કરું તો શું કરું? એક બાજુ ખબર પડી છે કે પિન્ટુ આ જ શહેરમાં છે અને બીજી બાજુ એ ક્યાં છે અને કઈ રીતે શોધવો એની કઈ સમજણ જ નથી પડી રહી. સમય છે ને, એ બધું સમજાવી દેશે. તમારા છૂટા પડેલા સંબંધોને પણ સજાવી દેશે. તમે છે ને તમારા ચહેરા ઉપર એક સરસ મજાનું સ્મિત રાખો, બસ આમ. કાકી, મારે તમારું થોડું કામ છે, આવો ને. તમે મને અહીંયા જ ઉતારી લો, હું મારી રીતે જતો રહીશ. આવું શું કામ કરવું છે? હું મૂકી જાઉં છું. અરે નાના, મારા કારણે તમે આટલી બધી તકલીફ ના લેશો. આમાં તકલીફની શું વાત છે? મારી ઓફિસ પણ આ જ ડિરેક્શનમાં છે, સો ડોન્ટ વરી. ઓકે. શું વાત છે? તમે હજુ શું વિચારો છો? નાના, કંઈ જ નહીં. તમારા ચહેરાથી સાફ દેખાય છે કે તમે કોઈ ટેન્શનમાં છો. કેમ આટલા ડિસ્ટર્બ કેમ છો? એકચ્યુઅલી
મારી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખોવાઈ ગઈ છે. હું હમણાં એને જ શોધી રહ્યો હતો પણ નથી મળી રહી મને. ઓ દેટ મીન્સ હમણાં રસ્તામાં પણ તમે ચાલતા ચાલતા એ જ વિચારોમાં હતા, રાઈટ? હા. ડોન્ટ વરી, તમને તમારી વસ્તુ મળી જશે. મને નથી લાગતું કે એ ક્યારે મને મળે. કદાચ મારે એની આશા પણ છોડી લેવી છે. મારી મોમ કહે છે કે વસ્તુ હોય કે વ્યક્તિ, જ્યાં સુધી એ તમારા હૃદયમાં હોય ને ત્યાં સુધી એની તમારી પાસે આવવાની શક્યતા હોય છે. બસ શરત એટલી જ છે કે એને શોધવાના પ્રયત્નો કરવા પડે. એકવાર જો તમે મનથી હારી ગયા તો પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ એને પણ તમે હારી ગયા. હા, પણ મન પણ ક્યાં સુધી રાહ જુએ? રાહ જુએ અને રાહ મળે. સમય હોય કે સંબંધ, બે પરીક્ષા લે છે, પણ પરિણામ પ્રયાસોને આધારે જ આવે છે. એ પણ ઘણા બધા પ્રયાસો કરે. હું જ્યાં જ્યાં ગયો ત્યાં દરેક જગ્યાએ મેં એ વસ્તુને શોધી પણ મને ના મળી. કદાચ શોધવાની જગ્યા ખોટી હશે કે કદાચ રીત ખોટી હશે. એકવાર શાંત મને વિચારશો ને તો ચોક્કસથી રસ્તો મળી જશે. ઓપ્સો મને બહુ જલ્દી મળી જાય. જે આપણું હોય ને એ ક્યારેય દૂર જાય નહીં, અને જે દૂર જાય એ આપણું હોય નહીં. મળી જશે. થેન્ક્સ. તમે વાતો બહુ સારી કરો છો. સારી નહીં, સાચી. સાચી વાત સારી લાગે એવું બહુ રેર બનતું હોય છે. યસ, એકચ્યુઅલી આ બધી જ વાતો મારી મોમની છે. અને સાચું કહું ને તો મારી મોમ બહુ જ રેર છે. યુ આર લકી કે તમને આટલું સારી રીતે સમજાવવા વાળા મોમ મળ્યા છે. ઓફકોર્સ, થેન્ક્સ ટુ ગોડ કે એમણે મને ભગવાન જેવી મોમ આપી છે. મારી મોમ પણ એવી જ હતી, ભગવાન જેવી જ. મમ્મીને આપણો ફેમિલી ફોટો મળ્યો છે, એ ફોટો જે પિન્ટુભાઈ પાસે હતો, અને આ ફોટો એમને મારી રંગલીમાંથી મળ્યો છે. ધેટ મીન્સ પિન્ટુ તારી રિક્ષામાં બેઠો હતો? હા, પણ એ વખતે મારી રંગલી મહેશ કાકા ચલાવતા હતા. પણ પિન્ટુ તારી રિક્ષામાં બેઠો હતો, ઇટ મીન્સ કે આ જ શહેરમાં છે. હા, એ જ વાતની તો મમ્મીને આટલી બધી ખુશી છે, પણ સાથે સાથે એ જ વાતનું મમ્મીને દુઃખ પણ છે કે એમનો દીકરો એક જ શહેરમાં હોવા છતાં એમની પાસે કેમ નથી, અને એટલે જ પિન્ટુભાઈને મળવા માટે મમ્મી આટલા બધા અધીરા થઈ રહ્યા છે. આઈ અન્ડરસ્ટેન્ડ. પોતે આટલા વર્ષોથી જેની રાહ જુએ છે એ આ જ શહેરમાં છે, જાણીને કોઈ પણ માની આ જ હાલત થાય. હવે મમ્મીની ઈચ્છા છે કે પિન્ટુભાઈને હું શોધું, પણ હું કેવી રીતે પિન્ટુભાઈને શોધું? મેં તો એમને ક્યારેય જોયા જ નથી. લોકો વાત તો નક્કી પિન્ટુભાઈ વિશે જ કરે છે, પણ કઈ સંભળાતું નથી કે વાત શું કરે છે. બસ બસ, અહીંયા સાઈડમાં ઊભી રહે. થેન્ક્સ. કેમ? તમે મારા તૂટતા વિશ્વાસને બચાવ્યો ને એની માટે. અરે એમાં શું છે, બસ જીવનની દરેક સિચ્યુએશનમાં આમ જ વિશ્વાસ રાખજો. કારણ કે વિશ્વાસ છે ને એ હિંમતનો શ્વાસ છે. મારી મોમ કહે છે જો મનમાં વિશ્વાસ છે તો જીત આસપાસ છે. તમારા મોમની આટલી બધી વાતો સાંભળીને એમને મળવાની ઈચ્છા થઈ ગઈ. યસ, એ છે જ મળવા જેવી માણસ. ચલો ને, હું તમને અત્યારે જ મળાવી દઉં. અરે ના ના, એકચ્યુઅલી અત્યારે મારી જે વસ્તુ ખોવાઈ ગઈ છે ને તેને હું શોધી લઉં પછી ક્યારેક. પણ હા, તમારા મોમને મારા તરફથી થેન્ક્સ કહેજો. શ્યોર. બાય બાય.
ના તકલીફ આપી એની માટે સોરી. એ બધું છો કામની વાત. અહીંયા કેમ આવ્યો છો? હું અહીંયા મારા ફેમિલીનો ફોટો શોધવા માટે આવ્યો છું. જો તારા ફેમિલી છે ને એ વાત મારા ગળે ઉતરે છે, અને હોય તો પણ એમનો ફોટો મારા ઘરમાં કેવી રીતે આવ્યો? હું અહીંયા આવ્યો છું ને તો કદાચ રહી ગયો હોય એવું પણ બને. તે ચેક કર્યું હતું? બસ બીજે જ્યાં ગયો ને ત્યાં ચેક કર્યું? હું બધે ચેક કરીને આવ્યો પણ મને ક્યાંય નથી મળ્યો. ક્યાંય ના હોય એનો મતલબ એમ કે મારા ઘરમાં હોય? ના પણ એકવાર ખાલી ચેક કરી લેવા દેને. અને હા, એ ફોટો મારા માટે સાબિતી છે કે મારો પરિવાર છે. કઈ હદનો જુઠ્ઠો માણસ છે. અત્યાર સુધી તું એમ કહેતો હતો કે હું અનાજ છું, અને અચાનક જ તારી ફેમિલી આવી ગઈ. અચાનક નહીં. અરે અચાનક આવી તો આવી, પણ એનો ફોટો પણ આવી ગયો. વાહ પૃથ્વી વાહ, મારી સાથે વાત કરવા માટે, મને મળવા માટે આવું નાટક કરીશ એ મેં નહોતું ધાર્યું. ઈસ એકવાર ખાલી ઘરમાં ચેક કરી લેવા દેને. શું કામ? અંદર આવીને મારા ઘરના લોકોને તારા તરફ કરવાનો ટ્રાય કરીશ એની માટે ને હું તને મારા ઘરમાં નહીં આપું. પ્લીઝ ડુ એકવાર ચેક કરી લેવા દે ખાલી. તને સીધી ભાષામાં સમજાતું નથી ને કે પછી ધક્કા મારીને કાઢી મૂકું? પ્લીઝ ડુ તારી સામે હાથ જોડું છું, ખાલી એકવાર ચેક કરી લેવા દે ને. તું મારા પગે પણ પડી જાય ને તો પણ હું તને મારા ઘરમાં નહીં આવું. પ્લીઝ ડુ મારો જીવ છે એ ફોટો, કદાચ તારા માટે કાગળિયું હશે પણ મારું જીવન છે એ ફોટો, મારા પરિવારની છેલ્લી નિશાની છે. આશા છે કે મારા પરિવારને મળવાની. ઈસ પીઓ મિતુભાઈ, આજે જમવામાં શું બનાવવાનું છે? લો, હું જે તમને પૂછવાનો હતો એ તમે મને જ પૂછી લીધું. એટલે? એટલે એમ કે હું તમારી જ રાહ જોતો હતો કે તમે આવો ને એટલે આપણે બંને સાથે ભેગા મળીને નક્કી કરીએ કે આજે જમવામાં શું બનાવવું છે. સારું, ચલો રસોડામાં જઈને નક્કી કરીએ. ઓહ, અહીંયા તો સુવર્ણા મેડમ છે. હા, અને એ કંઈક બનાવી પણ રહ્યા છે. શું બનાવી રહ્યા છે? એ તો હવે ત્યાં જઈને જ ખબર પડશે ને. સુવર્ણા મેડમ આજે અચાનક રસોડામાં કેમ આવ્યા છે? મમ્મી આજે અચાનક રસોઈ કેમ બનાવી રહ્યા છે? આવી ગઈ રાશિ. સારું થયું, હું હમણાં તને અને તારી વાતોને જ યાદ કરી રહી હતી. કેવી વાતો મમ્મી? મીતુ, એક કામ કરીશ, મારો રૂમ ક્લીન કરી નાખ. તે મને કહ્યું હતું ને કે મારે દુખી ન રહેવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. બેટા, અત્યાર સુધી મને ખબર નહોતી કે પિન્ટુ ક્યાં છે, પણ હવે મને ખબર પડી ગઈ કે પિન્ટુ આ જ શહેરમાં છે. પિન્ટુ અહીંયા છે, આટલું મોટું કારણ મને મળી ગયું એટલે હવે મારે દુખી થવાની જરાય જરૂર નથી. અને એટલે જ મેં આજે મારા પિન્ટુને ભાવતા પુડલા અને ખીર બનાવ્યા છે. અરે, તું આમ ઊભી જ રહીશ? ઘરમાં પુડલા અને ખીર બન્યા છે ને એટલે